સુરતના જહાંગીરપુરા જીન ખાતે ગુજરાત ખેડૂત સમાજની મળેલી મીટિંગમાં ખેડૂત સમાજે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે, 1 ઓક્ટોબર સુધીમાં 7 રોટેશન જાહેર કરો, નહીં તો 2 ઓક્ટોબરે સુરત સિંચાઈ વિભાગની કચેરીની બહાર અચોક્કસ મુદતના ધરણા કરવાની ચીમકી આપી હતી. ઉપરવાસમાં ઓછા વરસાદના પગલે ચાલુ વર્ષે ઉકાઈ ડેમમાં પાણીનો પૂરતો સંગ્રહ થયો નથી, જેના કારણે આવનાર સમયમાં સિંચાઈના પાણીની ભારે તકલીફ ઊભી થવાની છે. ડાંગર અને શેરડીના પાકને સિંચાઈના પાણીની જરૂર પડવાની છે, જેને લઈને ખેડૂત સમાજે વારંવાર સિંચાઈ વિભાગને લેખિત ફરિયાદ કરી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા માંગ કરી છે. જો કે સિંચાઈ વિભાગના અધિકારીઓ ઉકાઈ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો નથી, જ્યારે ખેડૂત સમાજે આક્ષેપ કરે છે કે ઉકાઈ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં સિંચાઈ વિભાગ ખેડૂતોને પાણી આપવા આનાકાની કરે છે. જે હેતુ માટે ઉકાઈ ડેમ બન્યો છે એ હેતુ આજે સાર્થક થતો નથી, એવો આક્ષેપ ગુજરાત ખેડૂત સમાજના આગેવાનોએ કર્યો હતો. સરકાર દ્વારા ઉકાઈની ડાબા અને જમણા કાંઠા વિભાગની નહેરોમાં પાણી પૂરતા પ્રમાણમાં હોવા છતાંય સિંચાઈ માટે છોડવા માટે ગલ્લા દલ્લા કરવામાં આવે છે, એવા સંજોગોમાં સરકારને અમારે બંધના ઉદ્દેશ્ય બાબતમાં બતાવવું છે આપના માધ્યમથી કે ઉકાઈ બંધ જ્યારે બાંધવામાં આવ્યો ત્યારે સૌથી પહેલો ઉદ્દેશ્ય એનો સિંચાઈ માટે પાણી આપવાનો હતો, બીજો પીવાના પાણી માટેનો હતો, ત્રીજો આંશિક પૂર નિયંત્રણનો હતો, ચોથો હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જનરેશનનો હતો અને પાંચમો ઉદ્યોગોને પાણી આપવાનો હતો. પરંતુ સરકાર એનો ઊંધો ઉપયોગ કરીને પ્રથમ ઉદ્યોગોને આપવાની વાત કરે છે, એનો અમે વિરોધ કરીએ છીએ અને સિંચાઈ માટે પાણી જલ્દીથી ચાલુ કરવાની અમે સરકારને રજૂઆત કરીએ છીએ. ગુજરાતના જહાંગીરપુરા જીન ખાતે ગુજરાત ખેડૂત સમાજની મીટિંગ મળી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ દેલાડે ચીમકી ઉચ્ચારી હતી કે જો 1 ઓક્ટોબર સુધી 7 રોટેશન સરકાર જાહેર કરે, નહીં તો 2 ઓક્ટોબરે ગુજરાત ખેડૂત સમાજ મોટી સંખ્યામાં સુરત સિંચાઈ વિભાગની કચેરી બહાર અચોક્કસ મુદતના ધરણા કરી વિરોધ કરશે. સરકારનો સિંચાઈ વિભાગ ઉકાઈ ડેમમાં પૂરતું પાણી નથી એવું કારણ ઘડીને લાખો ખેડૂતો દક્ષિણ ગુજરાતને પાણી આપવામાં વંચિત રાખવામાં જઈ રહ્યા છે, એની સામે ખેડૂતોનો વિરોધ છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે 1 ઓક્ટોબર સુધી જે અમારી માંગણી પ્રમાણે 7 રોટેશન અને 105 દિવસ આખા વર્ષ માટે પાણી આપવામાં આવે અને આ રોટેશન જો ન જાહેર કરવામાં આવે તો 2 ઓક્ટોબરના રોજ વિશાળ સંખ્યામાં ખેડૂતો સુરત કચેરી આગળ ઉપસ્થિત થઈને ધરણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને અમારી માંગણી કે પાણી મેળવવાની છે, જ્યાં સુધી અમારા ખેતરોમાં પાણી ન પહોંચે ત્યાં સુધી અમે અમારી લડત ચલાવવાના છે. ઉકાઈ ડેમમાંથી ડાબા અને જમણા કાંઠાની નહેર દ્વારા નવસારી, તાપી અને સુરત ભરૂચ જિલ્લાના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે. હાલમાં પણ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જો કે ખેડૂત સમાજ આક્ષેપ કરી રહ્યું છે કે ઉકાઈ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો નહીં હોવાનું કહી સિંચાઈ વિભાગ હાથ અદ્દર કરી રહ્યું છે. જો કે આવનાર સમયમાં જો સિંચાઈનું પાણી ખેડૂતોને આપવામાં નહીં આવે તો ખેડૂતોનો કિંમતી પાક નામશેષ થઈ જશે. આસ્તિક પટેલ, CN24 ન્યૂઝ, ઓલપાડ.